નમસ્કાર મિત્રો હું પરમા ચિરાગ આજના વિડીયોમાં આપશો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોની અંદર હું તમારી સમક્ષ પાચન શક્તિ પથ્થર જેવી મજબૂત કરવા માટેનો એકદમ આસાન ઘરેલું ઉપાય મિત્રો લઈને આવ્યો છું કારણ કે અત્યારે શું થઈ ગયું છે કે ફાસ્ટ ફૂડનું સેવન પણ ખૂબ વધી ગયું છે ઘણા બધા લોકોને પોતાની બેડ હેબિટોના કારણે પણ પાચનશક્તિ એ લોકોની નબળી થઈ જતી હોય છે તો આજના વિડીયોમાં હું જે ઉપાય બતાવવાનો છું એકદમ આસાન ઉપાય છે અને જમ્યાના તમારે અડધોથી એક કલાક પહેલાં આ ડ્રિંકનું તમારે સેવન રેગ્યુલર કરવાનું છે જી હા મિત્રો આ ડ્રિંકનું સેવન જમ્યાના અડધો કલાક પહેલાં તમારે કરશો તો તમારી પાચનશક્તિ પથ્થર જેવી થશે એટલે કે ગમે તેવું તમે જે ખાધેલું હશે એ આસાનીથી પચી જશે અને સાથે સાથે હું તમને એક ટિપ્સ પણ આપવાનો છું એના માટે વિડીયો ના સુધી આપ બના રહેજો અને હજુ સુધી પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી બાજુમાં દર્શાવેલ જે બે લાઇકન છે તેને પણ પ્રેસ કરી દેવો જેથી આવા જ હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપણને સમયસર મળતી રહે તો ચલો મિત્રો આપણો ઉપાય જોઈએ ઉપાય મિત્રો એકદમ આસાન છે એના માટે તમારે એક ગ્લાસ જેટલા પાણીની જરૂર પડશે એને તમારા તપેલી તપેલીની અંદર લઈ લેવાનું અને ગેસ ઉપર ચઢાવી દેવાનું અને ધીમી યાથી રાખવાની છે આ તપેલીની અંદર જે પાણી તમે નાખ્યું ત્યારબાદ તેની અંદર આપણે શું વસ્તુ એડ કરવાનું છે કે તમારે દસથી બાર તમારે ફુદીનાના પત્તા એડ કરવાના છે જી હા મિત્રો એક ગ્લાસ પાણી નાખી દેવાનું એમાં દસથી બાર પત્તા ફુદીનાના નાખવાના અને ધીમી આંચ ઉપર તમારે બેથી ત્રણ મિનિટ સુધી આ ડ્રિંકને ઉકાળવાનું છે ત્યારબાદ તમારે ગેસ સ્ટવ બંધ કરી દેવાનું અને ઘણીની મદદથી આ પાણીને ગાળી દેવાનું એટલે ફુદીનાનું જે રસનું પાણી છે એ તમારે રેડી થઈ જશે આ ડ્રિંકની અંદર તમારે થોડું કાળા મરીનો પાવડર નાખવાનો છે એટલે કે ચપટીભર કાળા મરીનો પાવડર નાખવાનો છે થોડું સિંધવ મીઠું એટલે કે રોક સોલ્ટ નાખવાનું છે અને અડધું લીંબુ તમારે કટ કરીને એટલે લીંબુનો રસ આ ડ્રીંકની અંદર નાખી દેવાનો છે જી હા મિત્રો એટલે આટલા ઇન્ગ્રીડિયન્ટની જરૂર પડશે સૌપ્રથમ તો જે ફુદીનાનું પાણી છે તેની અંદર થોડું રોક સોલ્ટ નાખવાનું છે કાળા મરીનો પાવડર અને લીંબુ તમારે અડધું કટ કરીને આ પ્રોપર તમારે મિક્સ કરી દેવાનું અને આ ડ્રિંકનું સેવન તમારો જે પણ શેડ્યુલ હોય જમવાનો ધારો કે તમે એક્ઝામ્પલ તરીકે સાડા સાત વાગે કે આઠ વાગે જમતા હોય તો તમારે સાત વાગે આ ડ્રિંક તમારે પી લેવાનું જેના કારણે શું થશે કે તમારું જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ પણ એકદમ સ્ટ્રોંગ થશે અને તમારું જે ખાધેલું છે એકદમ આસાનીથી પચી જશે અને મેં વિડીયોની સ્ટાર્ટિંગમાં તમને જણાવ્યું હતું કે એક ટીપ્સ પણ આપવાનો છું તો એ ટીપ્સની અંદર એવું છે મિત્રો કે ઘણા લોકો ફાસ્ટ ફૂડનું સેવન ખૂબ વધારે પડતા પ્રમાણમાં કરતા હોય છે એટલે કોઈ દિવસ તમે બહાર ગામ ગયા હોય કે કોઈ પ્રસંગ હોય અને જો તમે એ સેવન કરી લો તો ચાલે પરંતુ ઘણા લોકોને તો રોજ મિત્રો ટેવ હોય છે કે પકોડી છે દાબેલી આવી બધી વસ્તુનું સેવન રેગ્યુલર કરતા હોય છે એ ખૂબ ખરાબ વસ્તુ છે મિત્રો એટલે એ આજથી જ બંધ કરી દો અને શિયાળાની સિઝન અત્યારે ચાલુ છે તો માર્કેટમાં મળતા છે ગાજર છે બીટ છે આવી બધી વસ્તુનું તમારે રેગ્યુલર સેવન કરશો તો તમારી પાચનશક્તિ તો સ્ટ્રોંગ બનશે સાથે સાથે ઘણી બધી બીમારીઓથી પણ આપ બચી શકશો અને ટિપ્સ નંબર બે એમની અંદર વાત આવે છે મિત્રો કે ઘણા લોકોનું શેડ્યુલ એકદમ લેટ હોય છે જમવાનો એટલે કે લગભગ નવ દસ અગિયાર વાગે પણ જમતા હોય છે એટલે એ તમારે એ જે તમારું હેબિટ છે એને છોડી દો અને જમવાનો જે પણ શેડ્યુલ હોય એ તમે વેલો દો એટલે લગભગ એપ્રોક્સી સાત સાડા સાતની આજુબાજુ તમે જમશો લેટમાં લેટ આઠ વાગ્યા સુધી જમશો એટલે કે સુવાના અને જમવાના વચ્ચે મિનિમમ તમારે બેથી અઢી કલાકનો જો ગેપ રાખશો તો જે પણ તમે ખોરાક ગ્રહણ કર્યો હશે એ આસાનીથી પચી જશે અને આ ડ્રિંક બતાવ્યું એનું સેવન પણ તમારે રેગ્યુલર કરવાનું છે અને સાથે સાથે વજ્રાસનની પોઝિશનમાં તમારે બેસવાનું છે એટલે જે લોકોની પાચનશક્તિ નબળી હોય એ લોકોને જમ્યા બાદ તમે વજ્રાસનની પોઝિશનમાં તમે બેસી શકો છો વજ્રાસનનો જો તમે વિડીયો ના જોયો હોય તો નીચે હું ડિસ્ક્રિપ્શન જે બોક્સ છે એની અંદર હું આ વિડીયોની લિંક પ્રોવાઈડ કરી દઈશ ત્યાં તમે વિઝિટ કરીને એ વિડીયો પણ નિહાળી શકો છો તો હું આશા રાખું છું કે મિત્રો આજના વિડીયોની અંદર જે પણ કંઈ માહિતી આપવામાં આવી આપના માટે ખૂબ ફાયદાકારક નીવડે નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે